ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, મારા મત વિસ્તારના ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયાથી દેશના યુવાઓને વિશ્વના યુવાનોની સામે ઉભા રહેવાનો એક મંચ આપ્યો. નરેન્દ્રભાઈએ દેશની વિદેશ નીતિથી દેશની કૂટનીતિનો પરચમ ધ્વજ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચે સુધી લહેરાવવાનું કામ નરેન્દ્રભાઈ. આજે એટલે જ નરેન્દ્રભાઈ ખાલી દેશના નહીં દુનિયાના સૌથી લોકપ્રિય વ્યક્તિ તરીકે છેલ્લા 4 વર્ષથી ચાલે છે. પરંતુ નરેન્દ્રભાઈ આ બધું જ કરવાની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ અગર કોઈ એક વ્યક્તિ આઝાદી પછી કર્યું હોય તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદીએ. આતંકવાદ, નક્સલવાદ, ઘૂસપેઠ, ચૂંટણી ઇન્ચાર્જ, રાજ્યસભાના સંસદ સભ્ય ભાઈ મહેનભાઈ, ગાંધીનગર લોકસભા જે ક્લસ્ટરમાં આવે છે એ ક્લસ્ટરના ઇન્ચાર્જ અને ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી કેસી પટેલ, ને આજ જેમના થકી ને જેમના વડે હું આજ અહીંયા સુધી પહોંચ્યો છું એ સૌ મારા કાર્યકર્તા ભાઈઓ બહેનો આપ સૌને નમસ્કાર. આજે 29 વર્ષ પહેલાનું એક દ્રશ્ય મને યાદ આવે છે. ભૂપેન્દ્રભાઈ વખતે કાઉન્સિલર હતા અને હું પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડવા જતો હતો. ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી ને 30 વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં આ ફરીવાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક પ્રકારથી લગભગ 1500 રાજનીતિક પાર્ટીઓના જંગલમાં એકમાત્ર એવી પાર્ટી છે જેને રસ્તા પર પડદા લગાડવા વાળા કાર્યકર્તાને દેશના ગૃહમંત્રી સુધી પહોંચાડવાનું. એક બૂથના અધ્યક્ષથી પાર્ટીના અધ્યક્ષ સુધી અને એક નાના સા અભિયાનની અંદર પત્રિકા વેચવાના કાર્યકર્તાથી ચીને ઘૂસપેઠની પ્રયાસ કર્યો, આખી દુનિયા સ્તબ્ધ થઈને જોતી હતી હવે શું થશે. પહેલી આવી ઘટનાઓ દબાઈ જતી હતી, કશું થતું નતું. નરેન્દ્રભાઈએ ચીનની આંખોમાં આંખ નાખી કહ્યું આ ભારતની જમીન છે, નો એન્ટ્રી, અને 45 દિવસ પછી ચીને પાછા ગયા. આ મક્કમતા, સુરક્ષાનો આ નિર્ધાર અને સુરક્ષાને જમીન પર ઉતારવાની આવડત
નરેન્દ્રના ત્રણેય ગુણોના કારણે આજ ભારત સુરક્ષિત. ને મોદી સાહેબે 130 કરોડ ની દેશની જનતાની સામે એક લક્ષ મૂક્યું છે કે બહુ ટાઈમ જતો રહ્યો, 75 વર્ષ થયા, ખૂબ આગળ વધ્યા, પણ આનાથી સંતોષ કરવાની જરૂર નથી. 15 ઓગસ્ટ 2047 દેશ વિશ્વમાં એક નંબરના સ્થાન પર હોય એવું ભારત. અને જ્યારે જ્યાં દેશની જનતા રાહ દેખતી હોય, કોઈ નેતા આવે ને અમારું આવું આહવાન કરે, જોત જોતામાં 130 કરોડ લોક મહાન ભારતના સંકલ્પની સાથે જોડાઈ ગયા. અને આજે નાનું છોકરું એ બોલે કે 15 ઓગસ્ટ 2047 ભારત સર્વપ્રથમ, એ વાત નાનામાં નાનું બાળક. અને આજ પાર્ટીને જે દેશના ગરીબમાં ગરીબ ઘરોમાંથી એક ચા વેચવા વાળાના ઘરના એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા ભાઈ સાહેબ એ ભારતીય જનતા પાર્ટીનું આંતરિક લોકતંત્ર એના પરિણામ રૂપે જ આ શક્ય થઈ છે. 18મી લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા વરિષ્ઠ નેતા દેશના વડાપ્રધાન આપણા નેતા નરેન્દ્રભાઈએ મને ગાંધીનગર લોકસભામાંથી ઉભા રહેવાની તક આપી છે. નરેન્દ્રભાઈના શાસનમાં 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ, નરેન્દ્રભાઈએ 60 કરોડ થી વધુ ગરીબોના જીવનમાં ઉદાસ પાથરવાનું કામ કર્યું. ફરું છું અત્યાર સુધી લગભગ 135 સીટો પર જઈ આવ્યો. તમે ગાંધીનગર વાળા એવું માનો કે ભાઈ અહીં આવ્યા તો મોદી 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 કરીએ છીએ, દેશમાં જ્યાં જઈએ ત્યાં બધે મોદી મોદી મોદી. દક્ષિણમાં જાઓ, ઉત્તરમાં જાઓ, નોર્થ ઈસ્ટમાં જાઓ, પશ્ચિમમાં જાઓ, પૂર્વમાં જાઓ, દિલ્હીમાં જાઓ, દરેક જગ્યાએ દેશની જનતા એક અવાજે અબ કી બાર 400 પાર નો નારો લઈ આ ચૂંટણીમાં ઉભી છે. એ રાહ જોવે છે ચૂંટણી પંચ ક્યારે ચૂંટણીઓ જાહેર કરે અને ક્યારે નરેન્દ્ર મોદીના કમર સામે અમે બટન દબાવી 400 પાર. પરંતુ આજે ગાંધીનગર લોકસભાના સૌ કાર્યકર્તાઓ અહીંયા એકઠા થયા છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે લોકસભાની ચૂંટણી એ કેવળ સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી હોતી. ભાજપને વિજયી કરાવો, લોકસભાના એક એક મતદારનો સંપર્ક આપણે કરીએ, આપણા લક્ષ્યની સાથે નરેન્દ્રભાઈના લક્ષ્યની સાથે અમે જોડીએ, મહાન ભારતની રચનાના સંકલ્પના સાથીદાર એને બનાવીએ અને એના વોટને વિનમ્રતાથી નરેન્દ્રભાઈને વોટ આપવાનો જેવું કહી એનો વોટ મતપેટી સુધી પહોંચાડીએ આપણા સૌની. ઇલેક્શન જીતવું એ લક્ષ્ય રાખવું જોઈએ ને હોય જ, અને જીતવાનું જ છે લંકાની ચોટ પર. પરંતુ ઇલેક્શન જીતવાની સાથે સાથે વિનમ્રતાથી દરેક નાગરિકને વિનંતી કરવાનો આપણો ધર્મ ના ભૂલી જીતાડવી. અનેક પરાજયો પછી ભારતીય જનતા પાર્ટીના તમે સૌ કાર્યકર્તાઓના માટે ચૂંટણી જીતવાની એક મહારત આવી છે, પરંતુ એમાં પુરુષાર્થનું તત્વ, મહેનતનું તત્વ ક્યાંય ઓછું ના થાય એટલી મારી આપને સૌને વિનંતી છે. આવનારા લગભગ 1.5 મહિનો મહાન ભારતની રચના માટે આપણે નરેન્દ્રભાઈની સાથે સમર્પિત કરીએ. દરેકે દરેક મતદારને મોદીજીએ જે સંકલ્પ આપણને આપ્યો છે સંકલ્પનો સાથીદાર બનાવીએ
એને ભારતીય જનતા પાર્ટીના વિજયનો ભાગીદાર બનાવી. આપ સૌને મારી વિનંતી છે મિત્રો, આપ સૌ ગાંધીનગર મતક્ષેત્રના દરેક કાર્યકર્તાના ઘરે ઘરે જઈ નોંધરૂ આપી અને એને મત આપવા માટે નિમંત્રિત કરજો, મત આપવા લઈ જજો અને કમળના નિશાન પર બટન દબાવે એ સુનિશ્ચિત કરજો. આજે હું હનુમાનજી મહારાજના દર્શન કરવા આવ્યો હતો. હર્ષદભાઈને મહેશભાઈએ તમને મળવાનું એ ગોઠવી નાખ્યું કે ચૂંટણી પહેલાં જ આપ સૌને મળવાનો મોકો મળ્યો, એ મારા માટે પણ આનંદનો વિષય છે મિત્રો. આ 45 દિવસનું ચૂંટણી અભિયાન એ મહાન ભારતના રચનાનું ચૂંટણી અભિયાન છે. આ ચૂંટણીનો મુદ્દો જ મહાન ભારતની રચનાનો મુદ્દો છે. એ દિશામાં આપ સૌ પુરુષાર્થ કરીએ, આપણે સૌ પુરુષાર્થ કરીએ અને 405 લક્ષને ફરી એકવાર સિદ્ધ કરી ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવી દેશને આગળ વધારવા. મારી સાથે બોલો, ભારત માતા કી જય.